પોરબંદર શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદે 24 કલાકથી વિરામ લીધો છે, પરંતુ હજુ પણ પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. હાલ આપણે પોરબંદર શહેરના છાંયચોકી છાંય પ્લોટ વિસ્તારમાં આવ્યા છે. આ રણ નજીકનો વિસ્તાર છે. અહીંયા પાણી ઓસરવાને બદલે વધી રહ્યું છે, કારણ કે જે ખીજડી પ્લોટનો બગીચો બનાવવામાં આવ્યો છે, બગીચાનું પાણી જ્યાં પહેલા રહેતું હતું ત્યાંથી પાણી હવે નીચે છાંયચોકીના રસ્તા તરફથી થઈને રણ વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. રણનું પાણી છે જે આસપાસની સોસાયટીઓમાં જઈ રહ્યું છે. લોકો કહી રહ્યા છે આ કુદરતી આપત નથી, માનવ સર્જિત આપત છે. નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે હજુ પણ આ વિસ્તારમાં પાણી ઓસર્યા નથી. જે રીતે ભૂગર્ભની કામગીરી કરવામાં આવી છે તે સદંતર નિષ્ફળ છે. આ વિસ્તારમાંથી ભૂગર્ભના પાણી છે તો નિકાલ થતો નથી તેવા પણ લોકોના આક્ષેપ છે. આ વિસ્તારના લોકો છે તેમની સાથે જ સીધા વાત કરશો કે આ વિસ્તારમાં શું સમસ્યાઓ છે, આપનું નામ શું છે, આ વિસ્તારમાં કેટલા દિવસથી સમસ્યાઓ છે અને તમારી માંગ શું છે? મારું નામ કૌશિક રાઠોડ છે. અમે છેલ્લા સતત 3 દિવસથી આ જ પરિસ્થિતિમાં આ જ ઓલામાં અમે રહ્યા છે અને આટલો વરસાદ એટલો આવ્યો છે પણ તંત્ર એ એક મોઢું દેખાડેલું નથી. કોઈ પણ રાજકારણીઓ પણ અહીંયા આવતા નથી, માત્ર કાઉન્સિલર ચક્કર મારી અને ફૂડ પેકેટ દઈને વયા જાય છે. ફૂડ પેકેટથી કાંઈ થવાનું નથી અને તંત્રની ઘોર બેદરકારી છે. જે લોકોએ જ્યાં એ લોકોએ તંત્રએ પૈસા નાખવાના હતા એના બદલે એને બગીચા બનાવી નાખ્યા છે. બરાબર, બગીચામાં પૈસા નાખવાની જરૂર નથી પણ જે લોકોને જરૂરિયાત છે ત્યાં તમે પૈસા નાખીને કાંઈક એની સગવડતા કરો એવી જરૂર છે. અત્યારે પાણી ન ભરાય જો એ લોકોએ ત્યાં પૈસા ન નાખાવત, નાના ઉપર ધ્યાન લીધું હોત ને તો. અને બીજું, એ લોકો એમ કહે છે કે અમે આ પાણી કાઢવા માટે થઈને પંપ મૂક્યા છે, તો અમે બધા સાથે થઈને ત્યાં ગયા હતા અને જોયું તો એ લોકો એમ કહેતા હતા 4 પંપ છે પણ એ અમને ખોટું બોલ્યા છે. ત્યાં ગયા તો એક જ પંપ ચાલુ હતો અને એ પંપનું પાણી જે ચડે છે એની સામે નિરમા ફેક્ટરીનું પાણી એ લોકો અંદર નાખે છે પાછું અહીંયા, તો એ તો હતું નહીં થાય છે આમાં. એટલે તંત્ર કાંઈ ખાલી અમને સમજાવી દે છે બોલીને, બાકી તંત્ર એ કાંઈ પણ કામગીરી કરી નથી અહીંયા. અને સતત આવી જ રીતના અમે અહીંયા રહીએ છીએ છેલ્લા 3 દિવસથી. ઘર આખા ડૂબી ગયા છે અને ખાવા પીવાની કઈ જરૂર નથી આમાં આમાં, કઈ રીતના અમારે કરવું એમ. તમારા ઘરની અંદર કેવી પરિસ્થિતિ છેલ્લા 3 દિવસથી? ઘરની અંદર અત્યારે છેલ્લા 3 દિવસથી આ ખૂબ જ ભયંકર પરિસ્થિતિ છે. નાના નાના બાળકો પણ બહાર નીકળી નથી શકતા. જો બાળક આમાં બહાર નીકળીએ તો પાણી આખું આ ભૂગર્ભ ગટરનું ટોયલેટનું બધું પાણી બધું મિક્સ પાણી છે. આમાં નીકળીએ તો બીજા ઘણા બધા ચામડીના બીજા ઘણા બધા રોગો ઉત્પન્ન થાય છે. એટલે પરિસ્થિતિ તંત્રની લાપરવાહીને કારણે પરિસ્થિતિ ખૂબ જ ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ છે. ઓલી ખાડીનું પાણી ફાટક પછીનું પાણી આ ખાડીમાં ઠલવી રહ્યા છે. ઓલી બાજુ એ લોકોએ પ્લોટિંગ કર્યું છે એટલે એ લોકોની સમસ્યા માં એટલું બધું છે નહીં, પણ આ બાજુનો જે વિસ્તાર છે ફાટક પછીનો તે ખૂબ જ પાણીમાં વધતો જાય છે અને બધા માણસો આખા વિસ્તારના માણસો ખૂબ જ દુઃખી છે. આ વિસ્તારના લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે, મહિલાઓ પણ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. બેન, તમારું નામ શું છે? આ વિસ્તારમાં કેવી સમસ્યાઓ છે? આ વિસ્તારમાં ખૂબ ભયંકર સમસ્યા છે, કારણ કે આ વખતે પાણી એટલું આવી ગયું છે કે પહેલી વાર અમે આવું જોયું છે, ક્યારે આવું પાણી આવ્યું નથી. પણ આ વખતે તો ઘરમાં બધા ડૂબી ગયા છે, બધી વસ્તુ બધી સામાન બધું બગડી ગયો છે. અમે ફોન કરીએ છીએ તમને કે મોટર મૂકીએ છીએ પણ મોટર મૂકતા નથી કોઈ. એટલે એક એક મોટરમાં કેટલું પાણી ખેંચાય અમે, અમારા રહેવું તો પાણીના આવક એટલી છે. ખોટું બોલે છે, તમારી માંગ શું છે? અમારી માંગ છે કે અમે જલ્દી થી જલ્દી આ નિકાલ પાણી નો થવો જોઈએ. અમારા બાળકો સ્કૂલે જાય તો કઈ રીતના જાય, બહાર નથી નીકળી શકતા અને રોગચાળો ફેલાય તો એની જવાબદારી કોણ લેશે? નગરપાલિકા સામે સારો આક્રોશ આ વિસ્તારમાંથી જોવા મળી રહ્યો છે. કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર.